હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયા એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, હવે તમારી ટીવાય બીકોમ સેમિસ્ટર 6માં એમલોની એક્ઝામ આવે છે. એમલો એટલે BRF, બરાબર છે? બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક, વેપારી કાયદો, મર્કન્ટાઇલ લો. તો એની તમારી પરીક્ષા છે 4/4/2024, એટલે કે 4 એપ્રિલ 2024. એનો સમય છે 10-12 વાગ્યાનો, બરાબર છે? આ એપ્રિલ મહિનો જેવો છે કે જેમાં આપણી આખી પરીક્ષા છે. એપ્રિલ મહિનામાં આખું પરીક્ષાવાળો મહિનો છે. એટલે આ જે છે ને મર્કન્ટાઇલ લો વિષય જે છે ને ફ્રેન્ડ્સ, એ તમે પહેલાં સમજો. મર્કન્ટાઇલ લો છે ને એમલો, એટલે એમાં શું કરે ખબર? બધા ગપ્પા એટલા મારે ને કે પછી ફેલ થઈ જાય. હવે તમે ગપ્પા મારો છો એ વાત બરાબર, ઇકોમાં મારો, BA માં મારો, કંઈ વાંધો નહીં, પણ એમલોમાં નહીં મારતા. હું તમને એમ કહું છું, એમલોમાં તમને ગપ્પા મારીને નથી લખવાનું. અડધા સ્ટુડન્ટ શું કરશે ખબર? મુદ્દા યાદ રાખી જશે અને ગપ્પામાં હારી જશે મુદ્દાની અંદર. એવું નહીં કરો. કેમ ખબર છે? કારણ કે આ છે ને એમલો વિષય કેવો છે કે એમાં છે ને લો, આ સબ્જેક્ટ લોનો છે, બરાબર છે? એટલે આની જે લેંગ્વેજ છે ને, ચોપડીમાં જેવી લેંગ્વેજ છે ને, એ પ્રમાણે હોવી જોઈએ. અને તમે તમારી રીતે લખશો ને તો તમે ભલે સાચું લખ્યું હશે પણ તમને ખોટું આવે, એટલે તમે ફેલ થાવ છો. અડધા સ્ટુડન્ટ એવા છે કે જેની છે ને એમ્લોમાં 3-4 વખત KT આવી હશે, બોલો, પણ સોલ્વ નહીં થાય. એ આ કારણથી કે ચોપડીમાં જે શબ્દ છે એ શબ્દનો ઉપયોગ તમે સપ્લિમેન્ટરીમાં કરો, ખબર પડી, તો તમે પાસ થશો. તમે હાવ જ પેલું તમારી ભાષામાં લખો ને એવું નહીં ચાલે. એટલે મુદ્દા તો તમારે લખવાના છે, સાથે સાથે મુદ્દાની અંદર કેવી રીતે લખવું એ પણ ચોપડીમાંથી લખો, જો ખબર પડી. અને એના જ માટે મેં અહીંયા 16 સવાલ મોસ્ટ ટાઈમ બી લખેલા છે. કેટલા? 16 સવાલ, લોંગ ક્વેશ્ચન ટોટલ 16 છે. અને એમાંથી પણ કયા કયા IMP છે જો, એની પર ડબલ ત્રિપલ સ્ટાર કરેલા છે. એની સાથે સાથે 24 અહીંયા શોર્ટ ક્વેશ્ચન આપેલા છે. 24 શોર્ટ ક્વેશ્ચન તથા લોંગ ક્વેશ્ચનમાંથી અહીંયા તમને બધું જ એટલે બધું ટોટલી MCQ, લોંગ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન બધું આની અંદરથી આવી જશે, ખબર પડી. અને બીજી એક વસ્તુ કહું છું તમને, કયા ચેપ્ટરમાંથી છે, કયા વિભાગમાંથી છે, એટલે તમને શોધવું નહીં પડે, એટલે એ પણ અહીંયા લખી કાઢેલું છે, બરાબર છે? અને આ સવાલ તમે કરશો ને ફ્રેન્ડ્સ, તમે આરામથી પાસ થઈ જશો, બરાબર છે? બહુ વધારે નહીં કરતા. ચોપડીમાં એમ જોવા જશો ને તો બધું મળીને લગભગ 50 પણ વધારે સવાલ થતા હશે, બરાબર છે? પણ એ 50 અને 100 સવાલમાંથી છે ને, જો અહીંયા 16 સવાલ ખાલી લોંગ ક્વેશ્ચનના કર્યા અને એમાં પણ સ્ટાર કરાવ્યા અને 24 ખાલી શોર્ટ ક્વેશ્ચન છે, આટલું કરી જજો, બહુ થઈ ગયું. વધારે કરવાની જતા જેમ બને તેમ હવે જેટલું વાંચો છો ને તો એ પહેલાં પાકું કરો અને લખી લખીને પ્રેક્ટિસ કરો. ચાલો તો પહેલો સવાલ જોઈએ આપણે. માલની વ્યાખ્યા આપી તેના પ્રકારો જણાવો. તો ફ્રેન્ડ્સ, માલની વ્યાખ્યા આપી તેના પ્રકારો, તો આ પૂછાય છે પરીક્ષામાં, યાદ રાખજો. લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાય, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય ને MCQમાં પણ પૂછાય, ખબર? નિશ્ચિત માલ, અનિશ્ચિત માલ, મુકરણ માલ, બિનમુકરણ માલ, પછી ભવિષ્યનો માલ, હાજર માલ, આ બધા માલના પ્રકાર સાથે તમે ચોપડીમાં જોજો હશે એમાં. પછી બીજું, ખરીદનાર સાવધાન રહો, આ નિયમ અપવાદ સહિત સમજાવો. જો જેની પર રેડ પેનથી આ સ્ટાર કરેલા છે ને એ પહેલાં વાંચી જજો. ચલો ત્રીજું, શરતો અને ગર્ભિત શરતો કાઉન્ટ્સમાં જામીનગીરી, માલ વેચાણના કરારોમાં કઈ રીતે લાગુ પડે છે, આ સવાલ વાંચી જજો. ચોથું, માલિકીની ફેરબદલીના નિયમો. પાંચમું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાંચમો સવાલ છે, મોસ્ટ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, CIF અને FOB કરાર. કયો કરાર? CIF અને FOB કરાર તમારે વાંચી જવાનું છે, આખો આ પૂછાશે. ચાલો છઠ્ઠું, અણચૂકવ્ય વેચનાર કોને કહેવાય, તેના લિયન અને વાહન માર્ગે માલ અટકાવવાના અધિકારોની ચર્ચા કરો, આ પૂછાય છે. અણચૂકવ્ય વેચનાર કોને કહેવાય, લિયનના અધિકારો પૂછાશે, લિયનના અધિકારો ખાસ ધ્યાન રાખજો. ચાલો સાતમો, જો સાતમા પર છે ને 5 સ્ટાર કરેલા છે, 5 સ્ટાર જોઈ લો, એટલે ઇમ્પોર્ટન્ટ છે આ સવાલ, એટલું યાદ રાખજો. ખાનગી કંપની અલ્પવિરામ, એક વ્યક્તિ કંપની અલ્પવિરામ, જાહેર કંપની અલ્પવિરામ, સરકારી કંપની અલ્પવિરામ, ગેરકાયદેસર કંપની, ગેરકાયદેસર મંડળો, આ બધું ટૂંકનોમાં જણાવો. જો ખાનગી કંપની વાંચી જજો, એક વ્યક્તિ કંપની વાંચી જજો, જાહેર કંપની વાંચી જજો, સરકારી કંપની, ગેરકાયદેસર મંડળો, આ બધાની ટૂંકમાં આ પૂછાશે. એમ તો છે ને કંપનીના બહુ બધા પ્રકારો છે પણ એમાંથી છે ને આટલી ઇમ્પોર્ટન્ટ છે એ લખેલી છે, બરાબર. ચલો આઠમો સવાલ, કંપનીના સ્થાપકો અને પ્રવર્તકોની ટૂંકનોન. હવે અહીંયા સ્થાપક અને પ્રવર્તકો કંઈ અલગ અલગ નથી, એનો મતલબ એક જ થાય. સ્થાપકો અને પ્રવર્તકોનો મતલબ એક જ છે, સ્થાપકો કે પ્રવર્તકો, એમ તમને કહે. એનો મિનિંગ પણ હું તમને સમજાવી લઉં કે જ્યારે કંપનીની સ્થાપના થાય ત્યારે જે વ્યક્તિ કંપનીને આર્થિક રીતે કે બીજી અન્ય રીતે કોઈ પણ રીતે સહાય કરે, કે કંઈ પણ વસ્તુ મૂડી તરીકે એ લોકો રૂપિયા આપે, કાં તો કોઈ ચીજ વસ્તુ સેવા આપે, જે પણ કોઈ વ્યક્તિ જે કંપનીને મદદ કરે ધંધો શરૂ કરતી વખતે, કંપની શરૂ કરતી વખતે, કંપનીના સ્થાપના વખતે, બરાબર છે, કે જેનથી કંપની શરૂ થઈ છે, બરાબર, તો એને સ્થાપકો કહેવાય. એવા વ્યક્તિને શું કહેવાય? સ્થાપકો, બરાબર છે. એ તમને પૂછાય, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય, લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાશે. ચલો નવમું, તો જો નવમાં પર 5 સ્ટાર કહેવાય. કેટલા? 5 સ્ટાર, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોજો 5 સ્ટારવાળું.
ચાલો, શું સવાલ છે? આવેદન પત્ર, નિયમન પત્ર અને સત્તાની ઉપરવતનો સિદ્ધાંત, આ ત્રણ ટૂંકનો જ આવી ગયા. એક જ સવાલમાં ત્રણ ટૂંકનો છે. જોજો, આવેદન પત્ર, નિયમન પત્ર અને સત્તાની ઉપરવતનો સિદ્ધાંત પૂછાયા. ચલો પછી દસમો, આંતરિક વહીવટનો સિદ્ધાંત અપવાદ સહિત સમજાવો, આ પણ પૂછાશે લોંગ ક્વેશ્ચનમાં. અગિયારમો તો ખાસ કરજો, બરાબર છે? અગિયારમો સવાલ તમે ખાસ એકદમ કરીને જોજો, એકદમ પાક્કો, એટલે પાક્કામાં પાક્કો અગિયારમો સવાલ કરજો. વિનિમય પત્ર અને વચનચિઠ્ઠીના આવશ્યક કેટલો જણાવો, તત્વો જણાવો તથા બંને વચ્ચેનો તફાવત. વિનિમય અને વચનચિઠ્ઠીના આવશ્યક તત્વો તો જોવાના છે, સાથે સાથે વિનિમય પત્ર અને વચનચિઠ્ઠીના તફાવત પણ કરીને જોજો. અને એમાં જો ચેક અને વિનિમય પત્રનો તફાવત, બરાબર છે? બે તફાવત આ સવાલની અંદર છે, વચનચિઠ્ઠી અને વિનિમય પત્ર કરવાનું, પણ હાથે હાથે ચેક અને વિનિમય પત્રનો પણ કરીને જોજો, બરાબર છે? એમાં બધું જ છે, મુદ્દા છે, કેટલા પક્ષકાર આવે, કોણ લખે છે, કેટલા સમયમાં પરત કરવું પડે, શું ફરજિયાત છે, મરજિયાત છે, બધું જ છે તફાવતના મુદ્દામાં, બરાબર છે? બારમું, યથાનુક્રમ ધારણ કરનાર જણાવો તથા ધારણ કરનાર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તફાવત, ધારણ કરનાર અને યથાનુક્રમ ધારણ કરનાર બે વચ્ચેનો તફાવત. જો ફ્રેન્ડ્સ, મેં અહીંયા તફાવત પણ તમને સવાલની અંદર જ આપું છું. તમે એમ વિચાર કે સર એક સવાલ તમારા કેટલા મોટા છે, પણ જોજો આ એક સવાલ મેં એવી રીતે આપું ને કે એ સવાલ જો તમે કરો ને તો એની સાથે બીજા ત્રણ સવાલ તમારા થઈ જ જાય, ખબર પડી? બરાબર, કેવું, જો મેં અહીંયા 50 સવાલ લખી દઉં ને તો તમે બધું મગજ પર ટેન્શન આવી જાય કે આટલા બધા સવાલ ક્યારે પૂરા કરા. એના કરતાં આવી રીતે કરશો ને તમારું બધું થઈ જશે. અલગથી MCQ વાંચવાની જરૂર નથી, એટલું યાદ રાખજો. આ કરશો ને તો MCQની અંદર જ છે એમ સમજી લો. ચાલો, અડધા તો પાછા હમણાં શું કરે, અડધા પાછા MCQની PDF શોધે. અરે, મેઇન કોન્સેપ્ટ જ નહીં સમજ પડતી હોય ચોપડીનો, બરાબર, પાઠનો કોન્સેપ્ટ શું છે, તો MCQ તમે ગમે એટલા કરો નહીં ખબર પડે, ખબર પડી? એટલે આ મેઇન કોન્સેપ્ટ પહેલે તૈયાર કરો. ચલો, 13મો સવાલ, 5-star મર્કન્ટાઇલ એજન્ટની વ્યાખ્યા પૂછાઈ છે, બરાબર? મર્કન્ટાઇલ એજન્ટની ટૂંકનો નાખી પૂછાઈ જાય, શોર્ટ ક્વેશ્ચનમાં એની વ્યાખ્યા પૂછાય, આ ખાસ કરીને જો મર્કન્ટાઇલ એજન્ટ. ચલો, 14મો, વેચાણ અને વેચાણ સમજૂતી વચ્ચે તફાવત કરજો, પહેલા ચેપ્ટરનો સવાલ છે. 15મું, રચનાત્મક નોટિસનો સિદ્ધાંત. 16મું, મેઇન સ્ટોક કંપનીની સ્થાપના વિધિ જણાવો, બરાબર? સ્થાપના વિવિધ કે સ્થાપના વિધિનો મતલબ એક જ થાય, બરાબર? કંપનીની સ્થાપના વિધિ ટૂંકમાં પૂછેલી છે, જોઈન્ટ સ્ટોક કંપનીની. તો આ તમારા 16 સવાલ થઈ ગયા. એમાંથી મેં તમને જે કીધા છે આ રેડ પેનવાળા જો, બરાબર છે, આ જે સ્ટારે કરેલા છે ને એ પહેલાં કરી જજો, આ 16માંથી આ પહેલાં કરજો. ચાલો, હવે આપણે શોર્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. લોંગ ક્વેશ્ચન પતી ગયા. શોર્ટ ક્વેશ્ચન ટોટલ અહીંયા 24 લીધેલા છે. કેટલા છે? 24. આ 24માંથી પણ જો જીમાં સ્ટાર કરેલા છે ને એ પહેલે કરજો. કેટલા છે ખાલી જો? 3, 4, 5, 6. 6 સવાલ ખાલી સ્ટાર કરેલા છે. કેટલા સવાલ? 6 સવાલ. 24 સવાલમાંથી મેં 6 સવાલ પર સ્ટાર કરેલા છે તો એ પહેલે કરજો. એમાંથી વ્યાખ્યા પણ આવશે, MCQ પણ આવી જશે, બરાબર ને? આ બધા તો બીજા બધા તો કરવાના જ છે. ચલો, પહેલો વિભાગ એનો, Chapter 1નો પહેલો સવાલ, મર્કન્ટાઇલ એજન્ટ વિશે ટૂંકમાં સમજૂતી આપો. બીજો સવાલ, સોંપણી એટલે શું, તેના સોંપણીના પ્રકારો જણાવવાના. ચલો, આ પણ પૂછાય, સોંપણીના પ્રકારો લોંગમાં પણ આવે છે, ધ્યાન રાખજો. ત્રીજો, માલિકીના હકના દસ્તાવેજો, આ પૂછાય છે, માલના માલિકી હકના દસ્તાવેજ, બરાબર? કે તમારી પાસે માલ છે, એની માલિકી તમારી પાસે છે, તો એના દસ્તાવેજ શું છે, એમ એ બધું પૂછાય. ચલો, Chapter 2 ચોથો સવાલ, માલની વ્યાખ્યા અને તેના પ્રકાર આપણે જોઈ લીધું. 5મું, ભવિષ્યનો માલ અને હાજર માલ છે ને, તમે માલનો અર્થ આપી માલના પ્રકાર કરી જશો ને, એટલે જો આ લોંગ ક્વેશ્ચન મેં તમને પહેલો નહીં કીધો, આ રહ્યો જો, આ પહેલો એ જ શોર્ટ ક્વેશ્ચનમાં બનીને આવી ગયો ને, હવે આ જ શોર્ટ ક્વેશ્ચન પાછા MCQમાં બનીને આવી જશે, ખબર પડી? એટલે જરાક મગજથી વાંચો, પેલું કેવું ગમે તેમ નહીં વાંચી, ચાલ ભાઈ ટેન્શન થયું, ટેન્શન આવી ગયું, એટલે ચાલો ચાલો ચોપડીના પાના ફેરવીએ, એવી રીતે નહીં વાંચો, ખબર પડી? ચોપડીના પાના નહીં ફેરવ્યા કરતા, નહીં તો પાના ફેરવતા જ રહી જાવ તમે, કંઈ ખબર પણ નહીં પડે, ટેન્શન છેલ્લી ઘડી ટેન્શન આવી જશે કે શું વાંચીએ શું વાંચીએ એવું થશે. ચાલો, Chapter 3 સરટો એટલે શું, એટલે છઠ્ઠો સવાલ છે ને તમારો, સરટો એટલે શું Chapter 3નો. 7મું, ગર્ભિત બાંયધરી જણાવો. 8મું, ગર્ભિત શરતો જણાવો, આ ખાસ કરજો, બરાબર? ચાલો, Chapter 5નો 9મો સવાલ, CIF કરાર એટલે શું, અને 10મો સવાલ, FOB કરાર. જોયું, આ હમણાં મેં તમને નહીં કીધી, CIF અને FOB જો આ રહી. 5મો અહીંયા લોંગ ક્વેશ્ચનમાં આવી ગયું ને, એટલે આ ટૂંકનો જો, એટલે આ લોંગ ક્વેશ્ચન તમે પહેલે વાંચશો તો એની અંદરથી શોર્ટ ક્વેશ્ચન નીકળશે, અને શોર્ટ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન મળીને MCQ નીકળશે. દિમાગ વાપરો જરા, ખબર પડી? ચલો, 11મો સવાલ, Chapter 6 11મો સવાલ, અણ ચૂકવ્યો વેચનાર કોને કહેવાય? અણ ચૂકવ્યો વેચનાર ખરીદનાર સામેના હકો જણાવો. અણ ચૂકવ્યો વેચનારના ખરીદનાર સામેના હકો જણાવો, એ કહે છે. ચલો, હવે વિભાગ 2 અને 3 સાથે છે. Chapter 1 12મો સવાલ આપણો, કંપનીના પ્રકાર જણાવો, બરાબર છે? હવે જો આ કંપનીના પ્રકાર જણાવો મેં તમને કીધું, તો જો આ રહ્યું કંપનીની પેલી ટૂંકનો મેં તમને આટલા અહીંયા જ તમે 7મી જો, ખાનગી કંપની, એક વ્યક્તિ કંપની, આ બધું એની અંદર આવી ગયું પ્રકારમાં,
ખબર પડી અલગ અલગ કંપનીના પ્રકાર છે બધા, એટલે લોંગ ક્વેશ્ચન અગત્યના છે એમ માનો. ચલો ટેરમું, કંપનીના સ્થાપકો કે પ્રવર્તકો કોને કહેવાય, આવી ગયું ને જોયું. આ પણ મેં અહીંયા તમને ટૂંકનમાં લખાયું, જોઈ લો હમણાં અહીંયા કઈ ટૂંકન હતી આપણી, કંપનીના સ્થાપકો કે પ્રવર્તકો વાળી અહીંયા હતી હમણાં, આ રહી 8મા નંબરની, તો એમાં જ આવી ગયું. જોઈ લો એ સવાલ છે કે નહીં, ઇમ્પોર્ટન્ટ છે એ સવાલ. ચાલો 14મો સવાલ, 14મો સવાલ જોજો હે. જાહેર કંપની ધંધો ક્યારે શરૂ કરી શકે, આના જવાબ નહીં મળે ને તમને તો ચોપડીની પાછળ જોજો, બધું મળી જશે બરાબર છે. બધા છે આવેદનપત્ર ચેપ્ટર 15મો સવાલ, આવેદનપત્રની વ્યાખ્યા આ તો પૂછાશે જ. સત્તાની ઉપરવર્ગનો સિદ્ધાંત, આવેદનપત્રનો આખો સવાલ કરી જજો બરાબર, એમાં આવશે આવી જશે, અમારી લોંગ ક્વેશ્ચનમાં છે જ આપણો આવેદનપત્ર નિયમનપત્ર બધું આ રહ્યું. ચાલ હવે ચેપ્ટર 4 નિયમનપત્રમાં 17મો સવાલ, ટેબલ એફ એટલે શું બરાબર. 18મો સવાલ, આવેદનપત્ર નિયમનપત્ર વચ્ચે તફાવત સ્પષ્ટ કરો, મુદ્દા લખવાના હોય. 19મો સવાલ, નિયમનપત્રની વ્યાખ્યા આપો બરાબર છે. આ બધા કરી જવાના હે, આવેદનપત્ર નિયમનપત્ર વચન ચિઠ્ઠી વિનિમય પત્ર બધું જ કરી જવાનું, ચેક આ બધા તો પૂછાય જ છે દર ફેરી. ચલો ચેપ્ટર વિભાગ 4 ચેપ્ટર 1 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં 20મો સવાલ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું. 21મો સવાલ, વચન ચિઠ્ઠી એટલે શું. 22મો સવાલ, વિનિમય પત્રની વ્યાખ્યા આપો છે ને. 23મો સવાલ, વચન ચિઠ્ઠી અને વિનિમય પત્ર વચ્ચે તફાવત. પછી ચેપ્ટર 2 નો 24મો સવાલ, ધારણ કરનાર હોલ્ડર એટલે કે ધારણ કરનારનું બીજું નામ શું, હોલ્ડરની વ્યાખ્યા આપો છે ને. એટલે આ 24 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ મેં તમને કીધા છે, કરી જવાના છે. લોંગ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન તમારી ચોપડીમાં બહુ બધા છે, એમાંથી આટલા ઇમ્પોર્ટન્ટ છે. આ બધા એવા છે ને ફ્રેન્ડ્સ, ખબર એમ ખબર, પેલું એમ આપણે કેવું કહેવાય કે એમ બહુ બધો દરિયો હોય ને, બહુ બધો દરિયો, એમાં શિકારી એમ જાળ નાખીને એમ જે માછલી લઈ આવે ને, આ એ છે ખબર પડી. દરિયો તો બહુ મોટો છે ખબર પડી, અને એમાં જેમ શિકારી એમ પેલી જાળ નાખીને જે માછલી લાવે ને, આ એ છે ખબર પડી. એવી રીતે ચોપડીમાં સવાલ, લોંગ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન બહુ બધા છે ખબર પડી. તમે કેટલા કરશો ને, ક્યાં ક્યાં કરશો, કેટલા લખશો, કેટલું યાદ રાખશો. 50 માર્કની પરીક્ષા આપવા માટે 50,000 માર્કનું તમને તૈયાર કરવું પડે ખબર પડી. એના કરતાં શું કરવાનું ખબર, આ છે ને આ ચોપડીમાં હાથ નાખીને આટલા જે સવાલ આવેલા છે ને, આ એ અહીંયા લખેલા છે ખબર પડી. એટલે એટલું તમે કરી જજો બરાબર ફ્રેન્ડ્સ. તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળશું બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ ઇકો બીએ સાથે, અને એકાઉન્ટની ટૂંકનું બધું જ આપી દે, ચિંતા નહીં કરતા. અને જો તમારા કોઈ ભાઈ બહેન 11-12 ધોરણમાં હોય તો આપણા સુરતમાં ક્લાસીસ છે, 11-12 ધોરણનું એડમિશન ચાલુ થઈ ગયું છે. કોમર્સ ગુજરાતી મીડિયમ આ નંબર પર ફોન કરી દેજો, 7433-85780 બરાબર. ચલો ફ્રેન્ડ્સ તમારો આભાર.